દેવી ક્ષમાપન સ્તોત્રના અંતમાં એક વિચિત્ર વણાંક આવે છે આખું સ્તોત્ર જગતજનની પાસે લાચારી અને અસહાયતા વ્યક્ત કરે છે હું શું નથી એની યાદી કાલી ગેલી ભાષામાં દેવી પાસે રજૂ કરીને ભક્ત કહે છે કે મને ક્ષમા આપજો હું કશું માંગતો નથી પણ હે માથા યથા યોગ્યમ તથા કુરુ તમને યોગ્ય લાગે તે કરજો આ થઈ ખરી પ્રાર્થના તેમાં માંગવાનું ન હોય આપણાથી જો કહેવાય જાય યથાયોગ્યમ તથા કુરુ તો કદાચ ભગવદ્ ગીતાના વચનો જવાબમાં મળે યથેચ્છસી તથા કુરુ ભક્ત કહે હે ભગવાન તમને યોગ્ય લાગે તે કરજો તો ભગવાન કહે હે ભક્ત તારી ઈચ્છા હોય તેમ કર આ થઈ પ્રેમ આપ આપલે માગણી પ્રેમની હોય માગણી સાથની હોય સુફી કહે છે મેં માંગું તો ધૂલી બરાબર તું દે દે તો શુલી કબૂલ માંગુ કોની પાસે એમની પાસે જે છે એ શું એમનું છે માંગવાની આપણી જૂની આદત છે જરા લાગણી ભાળી નથી ને યાચના કરી નથી મારી પાસે શું છે એની ચિંતા વગર બીજાની પાસે આ કેમ છે એ આપણી લાલચ છે એ લાલચમાંથી માંગણી જન્મે છે માગણીએ જરૂરિયાત નથી મોં છે માયા છે સીધી વાત છે આપણે જે લાયકાત ધરાવીએ છીએ તેટલું તો આપણને ઉપરવાળાએ આપી જ રાખ્યું છે હવે વધુ જોઈએ તો પુરુષ કરીએ માગણી નહીં માંગ માંગ કરવાથી મળી જશે તેવી આપણી શ્રદ્ધા એ હકીકતમાં આપણા ખુદમાં આપણી અશ્રદ્ધા છે આવી અશ્રદ્ધાને પંપાળતા રહેવું આપણને ગમે છે આપણે વિચારતા પણ નથી કે આપણે કોની પાસે માંગીએ છીએ ફરીદ એક મુસ્લિમ ફકીર એના મિત્રોએ વિનંતી કરી કે તમે બાદશાહ અકબરને મળો અને તેની પાસે પ્રાર્થનાપૂર્વક માગણી કરો કે તે આપણા ગામમાં સ્કૂલ બનાવી દે સૌને ખબર હતી કે અકબર ફરીદને બહુ આધાર આપે છે ફરીદે વિચાર્યું કે ચાલો જાઉં તે સવારના પહોરમાં પહોંચી ગયો અકબર નમાજ પઢતા હતા ફરીદ તેની પાછળ ઊભો રહી ગયો અકબરે નમાજ પઢી હાથ જોડી પરમાત્માને વિનંતી કરી હે ખુદા હે પ્રવર્ધિકાર મારા રાજ્યને હજુ વધુ મોટું બનાવો મારા ધન સંપત્તિમાં હજુ વધુ વૃદ્ધિ કરો આટલું સાંભળી ફરીદ પાછો ફરી ગયો અકબરે ઊભા થઈ જોયું તો ફરીદ મસ્જિદની સીડી ઉતરી રહ્યો હતો અકબર ફરીદની પાછળ પાછળ દોડ્યા અને રોકીને પૂછ્યું કેમ આવ્યા હતા અને કેમ જતા રહો છો ફરીદે કહ્યું મેં વિચાર્યું કે એક સમ્રાટની પાસે જાઉં છું પણ અહીં આવીને જોયું તો અહીં તો એક ભિખારી છે મેં ભૂલથી આપની નમાજનો છેલ્લો ભાગ સાંભળી લીધો આપે પણ વધુ રાજ્ય વધુ ધન માગ્યું આપ પણ માંગો છો મને લાગ્યું કે જે પોતે કોઈક પાસે માંગે છે તેની પાસે કશું માંગું બરાબર નથી માંગનાર પાસેથી માંગવું તો અશિષ્ટ ગણાય એટલે હું પાછો ફરી ગયો ફરીદે જતા જતાં કહ્યું તો નોંધવા જેવું છે બાદશાહ મને સમજાયું કે હવે જો માંગું હશે તો તમે જેની પાસે માંગો છો તેની પાસેથી સીધું જ માંગી લઈશું ઠાલા તમને વચ્ચે શા માટે લાવવા ગામના લોકો ઉમીદ લગાવીને બેઠા હતા ફરીદે તેમને આવીને સમજાવ્યા હું તો સમ્રાટ પાસે ગયો હતો મને એમ કે હું ભિખારી છું પણ ના ઉલટું થયું મેં જોયું કે અકબર પણ માંગે છે કોઈક પાસે એમનું માંગવાનું પૂરું થાય તો આપણે કશું એમની પાસે માંગીએ ને મિત્રો મને લાગે છે કે આપણે ખુદને જ બુલંદ કરીએ આપણી જાતને એટલી બુલંદ કરીએ કે ખુદા ખુદ સે પૂછે કે બોલ તેરી રઝા ક્યાં હૈ ફરીદ ઉપર તરફ હાથ કરી જોશથી બોલ્યો હે ખુદા તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગું ને તું આપે તે મને મંજૂર નથી